जिंदगी सदाए मातम बहेगा सैलाब आंसुओं का मिटा न पाएगी हमको दुनिया है साथ अपने दुआए जहरा दुआए फातिमा है गिरियाओ जारी न छोड़ेंगे हम अपनी जान दे देंगे आजादारी न छोड़ेंगे हम अपनी जान दे देंगे आजादारी न छोड़ेंगे जमाने को सबक सिखला गए करबो बला वाले जमाने को सबक सिखला गए करबो बला वाले सितमगर की हिमायत कर नहीं सकते खुदा वाले किसी मजलूम बेकस की तरफदारी न छोड़ेंगे हम अपनी जान दे देंगे आजादारी न छोड़ेंगे हम अपनी जान दे देंगे जान दे देंगे आजादारी न छोड़ेंगे شبیر کے یہ آخری سجدے میں کہاں ہے آؤ میں بتاتا ہوں خدا کتنا بڑا ہے خدا کتنا بڑا ہے خدا کتنا بڑا ہے ہاں خدا کتنا بڑا ہے خدا کتنا بڑا ہے محسوس اسے اہل جہاں کر نہیں سکتے وہ کب سے ہے ادراک زما کر نہیں سکتے اللہ کو یہ کہہ دے مکان کر نہیں سکتے کیا اس کی حقیقت ہے بیان کر نہیں سکتے مخلوق کو خالق کا نام عرفان ہوا ہے اے سوچ میں انسان خدا کتنا بڑا ہے خدا کتنا بڑا ہے خدا کتنا بڑا ہے ہاں خدا کتنا بڑا ہے خدا کتنا بڑا ہے قادر ہے وہ تقدیر میں کیا کیا نہیں رکھتا دیتا ہے سہارا کبھی تنہا نہیں رکھتا منکر سے بھی بدلے گا ارادہ نہیں رکھتا اللہ تو دشمن کو بھی بھوکا نہیں رکھتا اللہ تو دشمن کو بھی بھوکا نہیں رکھتا سب بندے ہیں سب کے لیے خالق کی عطا ہے منکر بھی بشیما ہے خدا کتنا بڑا ہے خدا کتنا بڑا ہے خدا کتنا بڑا ہے ہاں خدا کتنا بڑا ہے خدا کتنا بڑا ہے جو رحمت کونین ہے تخلیق کا مقصد زیبا ہے جنہیں عظمت معراج کی مسند آئینہ نظر جن کے فضائل کی کوئی حد اول بھی ہے اوسط بھی ہے آخر بھی محمد اول بھی ہے اوسط
سیاست بھی ہے آخر بھی محمد یہ سب ہے محمد وہ محمد کا خدا ہے پوچھو یہ محمد سے خدا کتنا بڑا ہے خدا کتنا بڑا ہے خدا کتنا بڑا ہے ہاں خدا کتنا بڑا ہے خدا کتنا بڑا ہے بر محمد والے محمد سرور بر محمد والے محمد صلوات لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد اللهم صل على محمد وآل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال إمام الجواد عليه الصلاة والسلام بسم الله الرحمن الرحيم المؤمن يحتاج إلى ثلاث توفيق من الله ووائد من نفسه وقبول ممن ينسى આજે આપણે સર્વ અહીંયા જે સમય કાઢીને ભેગા થયા છીએ નહીતર આપણે અહીંયા જે પ્રોગ્રામ છે એમાં મસરૂફ હોત પરંતુ જે આ થોડો ટાઈમ કાઢવો એ એક નિશાની છે કે આપણે ગમે તે જગ્યા ઉપર હોય ઝિક્રુલ્લાહ અને હુબ્બે અહલે બૈત આપણા દિલોથી ખાલી નથી હોતી આજે આપણે સર્વો અહીંયા ઇમામ મોહમ્મદ તકી અલેહી સલાતુ વસલામની વિલાદતની ખુશી મનાવવા માટે બેઠા છીએ તો આવો આપણે સર્વો સાથે મળી એક નારે સલવાથી ઇમામ જમાના અલેહી સલામની ખિદમતમાં મુબારકબાદી પેશ કરીએ જેને ફક્ત 25 વર્ષની જિંદગી મળી અને એ સૌથી પહેલા ઇમામો માંથી છે કે જે હજી બાલિગ નથી થયા અને અલ્લાહ તરફથી એને ઇમામતનો ઓહદો મળ્યો જ્યારે ઇમામની ઇમામત શરૂ થઈ ત્યારે ઇમામ મોહમ્મદ તકી અલેહી સલાતુ વસલામની ઉંમર ફકત 7 વર્ષની હતી અને 17 વર્ષ સુધી ઇમામે ઇમામતનો ઓહદો સંભાળ્યો કુલ વર્ષ ઇમામના 25 હતા જ્યારે ઇમામે મોહમ્મદ તકી અલેહી સલામની વિલાદત થઈ છે ત્યારે આપણા આઠમા ઇમામ ઇમામે અલી ઇબ્ન મુસર રઝા અલેહી સલાતુ વસલામ એમને આગોશમાં લઈ છે અને પછી ફરમાવે છે અહી મારા ફરઝંદ તારી મિસાલ મૂસા ઇબ્ને ઇમરાન જેવી છે નબી મૂસા અલેહી સલામ જેવી તારી મિસાલ છે શા માટે કારણ ઈ છે કે જ્યારે હઝરત મૂસા અલેહી સલામ નબી બન્યા અને કોમની મારેફત દેવરાવતા હતા તો કઈ રીતે
દરિયાને ચીરી અને અલ્લાહની મારિફત દેવરાવી મોજીસો દેખાડો જ્યારે ફિરઔન હઝરત મૂસા અલે ઇસ્લામની પાછળ હતો ત્યારે લાકડીને દરિયામાં મારે છે રસ્સો બને છે અને લોકોના દિલમાં મારિફત ખુદા બેદાર થાય છે કે ખુદા આપણને ભૂલી નથી ગયો ભલે ગમે એટલા દુશ્મન આપણી પાછળ પડેલા છે તો ઇમામે રઝા અલેહિસ્સલાતુ વસલામ પણ ઇમામે મુહમ્મદ તકી અલેહિસ્સલામની મિસાલ હઝરત મૂસા અલેહિસ્સલામ સાથે આપે છે અને ફરમાવે છે કે તમે પણ મૂસા અલેહિસ્સલામની જેમ ઇલ્મ અને મારિફતનો દરિયો ચીરી અને લોકોના દિલોમાં અલ્લાહની મારિફતને જાગૃત કરવા વાળા છો એક દરૂદ પડે મુહમ્મદ વ આલી મુહમ્મદ પર પછી ઇમામ ફરમાવે છે કે તમારી મિસાલ હઝરત ઈસા અલેહિસ્સલાતુ વસલામ જેવી છે હવે શું કામ હઝરત ઈસા અલેહિસ્સલામ જેવી કારણ કે હઝરત ઈસા અલેહિસ્સલામની મા ઉપર એટલે કે જનાબે મરિયમને ઉપર તોહમત લગાડવામાં આવી હતી નઉઝુબિલ્લાહ નઝીરુબિલ્લાહ અને જનાબે મરિયમ પાકો પાકીઝા અને મુકદ્દસા કિદ્દીસા કહેવાતા હતા એવી જ રીતે ઇમામે મોહમ્મદ તકી અલેહિસ્સલામની મા ઉપર પણ તોહમત લગાડવામાં આવી પહેલા કહેવામાં આવ્યું ઇમામે રઝા અલેહિસ્સલામને કે નઉઝુબિલ્લાહ તમે જે છે અબતર છો જે રસૂલે ખુદાને મેણો મારવામાં આવતું હતું એ જ મેણો ઇમામે રઝા અલેહિસ્સલામને કે તમે અબતર છો તમારા ઘરે કોઈ ઔલાદ નથી કારણ કે ઇમામ કરણ સિંઘ વર્ષ થઈ ગયા હતા 45 વર્ષ માથે થઈ ગયા હતા કોઈ ઔલાદ નહીં હતી તો લોકો એને અબતર કહેતા જ્યારે દીકરો આવ્યો ખુદાવંદી આલમે દીકરો આવ્યો તો કહે છે કે આ ઇમામ રઝા અલ ઇસ્લામ આ દીકરાની શકલો સુરત જે છે એ તમારા સાથે નથી મળતી નઉઝુબિલ્લાહ નસ્તજીરુબિલ્લાહ તમારી ઘરવાળીએ ખયાનત કરી છે ઇમામ કહે છે કે નહીં હું ઇમામ છું અને મને ખબર છે કે આ મારો દીકરો છે તેમ છતાં માનતા નથી ઇમામના ખુદ સગાવાનો જીદ પકડે છે અને કહે છે કે અમે ઈ જમાનામાં જે છે ચહેરા ઓળખવા વાળા વધારે હતા છોકરાના ચહેરા જોઈને કહી દે કે એનો બાપ કોણ છે એનો ચાચો કોણ છે તો બોલાવે છે ઇમામ એ લોકોથી દૂર ચાલ્યા જાય છે ખેતરમાં કામ કરવા લાગે છે ચહેરા શિનાસ આવીને કહે છે કે આ માણસ જે છે ઇમામે જવાદ અલે ઇસ્લામ ઇમામે મોહમ્મદ તકી અલે ઇસ્લામ ના ચાચા છે આ માણસ જે છે એના અદા લાગે છે એક એક નું કહે છે પરંતુ એનો બાપ તમારા માંથી કોઈ નથી દેખાતો પછી લોકો કહે છે કે ઓલા પર કોઈ માણસો આજુબાજુમાં દેખાતા હોય તો એ ચહેરા શિનાસ ની નજર જે છે ઇમામે રઝા અલેહિસ્સલાતુ વસલામ ઉપર ગઈ કહે છે કે આ દીકરાના પગ અને એ માણસના પગ મને છેટેથી દેખાય છે બંને સરખા છે હોય ને હોય એ જ એનો બાપ છે એનો ચહેરો મને નથી દેખાતો જ્યારે ઇમામની નજદીક એમને લઈ જવામાં આવે છે તો એ લોકો ગવાહી આપે છે કે ખરેખર આની કોઈ બાપ હોય તો એ છે ઇમામે રઝા અલેહિસ્સલાતુ વસલામ તો ઇમામે રઝા અલેહિસ્સલામ ફરમાવે છે કે આ દીકરાની મિસાલ હઝરતે મૂસા ઇબ્ને ઇમરાન જેવી છે આ દીકરાની મિસાલ જનાબે ઈસા અલેહિસ્સલામ જેવી છે અને ફરમાવે છે આ દીકરો એટલો બાબરકત છે આ કોમ માટે કે આના કરતા વધારે કોઈ બરકત વાળી વસ્તુ નથી હતા કે હદીસમાં મળે છે કે જ્યારે કોઈ હાજત હોય તમને તો ઇમામે રઝા અલેહિસ્સલામની ખિદમતમાં જાઓ ખુદાવંદી આલમ આપણને સર્વોને ઇમામે રઝા અલેહિસ્સલામની ઝિયારત નસીબ ફરમાવે પરંતુ જ્યારે એના રોઝા ઉપર જઈએ અને ચાહીએ કે સૌથી પહેલા અને જલ્દી દુઆ કબૂલ થાય તો ઇમામે રઝા અલેહિસ્સલામને એમના દીકરા ઇમામે જવાદ અલેહિસ્સલામનો વાસ્તો આપો કારણ કે ઇમામે રઝા અલેહિસ્સલામ પોતાના દીકરાથી એટલી મોહબ્બત રાખતા હતા કે જેની કોઈ મિસાલ દુનિયામાં નથી કેમ ન હોય એકનો એક દીકરો આટલી મોટી ઉંમર થવા પછી નસીબ થયેલો દીકરો એની મોહબ્બત કેમ ન હોય અને એમાં પણ એ દીકરો કે જે બરકતનું કારણ બનીને આવ્યો હોય
એની બરકતથી કોઈ દુઆ જે છે એ રદ નથી થતી અને ઇમામે જવાદ અલેહી સલાતો વસલામને જવાદ કહેવામાં આવે છે. જવાદનો મતલબ સખાવત. ઇમામે મોહમ્મદ તકી અલેહી સલાતો વસલામની સખાવત એટલી બુલંદ હતી કે જેની કોઈ મિસાલ નથી. હતા કે બચપનનો આલમ છે અને ઇમામ જે છે એ સખાવત કરતા, એટલી સખાવત કરતા, નાની ઉંમર છે 4-5-7 વર્ષની, હતા કે ઇમામે રઝા અલેહી સલામ પણ મશહદ ચાલ્યા ગયા છે અને ઇમામે મોહમ્મદ તકી અલેહી સલામ સખાવત કરે છે એટલી નાની ઉંમરમાં. એના ફામી વાળા જે છે એ હસદ કરવા લાગે છે કે આ દીકરો જે છે બધું રાહ ખુદામાં દઈ દેશે તો આપણા હાથમાં કઈ નહીં આવે. કંજુસી કરે છે એટલે સુધી કે ઇમામે રઝા અલેહી સલામ ઇમામે જવાદ અલેહી સલામને પત્ર લખે છે. શું કામ? કારણ કે ઇમામના જે સાથીઓ હતા, ગુલામ હતા, એ ઇમામને ઘરની બહાર જે છે એ જાહેરી રીતે નહોતા નીકળવા દેતા અને પાછલા બારણેથી નાના દરવાજેથી એમને કોઈ કામ હોય તો બહાર નીકળવા દેતા કે જેથી કોઈ મોહતાજ અને હાજતમંદ આવે તો ઇમામ પાસે માંગણી ના કરે. ઇમામ રઝા અલેહી સલામ મશહદથી પત્ર લખે છે. પત્રમાં લખે છે, અહીં મારા લાલ, મારી જાન તારા ઉપર કુરબાન થાય. તમે જે છે તમારા આજુબાજુના લોકોથી ડરતા રહો, ચેતતા રહો, કારણ કે એ લોકો નથી ચાહતા કે તમારો ખૈર, તમારી નેકી જે છે એ મોહતાજો અને ગરીબો સુધી પહોંચે. એટલા માટે તમને બીજા દરવાજેથી લઈ જાય છે ને લાવે છે. તમે કોશિશ કરો કે તમે હંમેશા મોટા દરવાજેથી નીકળો કે જેથી તમારો લાભ કોમને પહોંચતો રહે. અને ઇમામે રઝા અલે ઇસ્લામ એટલો લાભ પહોંચાડે છે કે કાયનાત આજે એમને સખાવતમંદ અથવા તો સખી અથવા તો ઇમામે જવાદ અલે સલાતો વસલામ તરીકે યાદ કરે છે. الله أكبر، أستغفر الله ربي وأتوب إليه. الله أكبر.